आदरण श्री रणजीत सिंह बारोड अहमदाबाद शहर कांग्रेस उपप्रमुख अपनी वच्चे अहीं आ यजमान परिवार ना आमंत्रण ने मान आपीने पधार्या छे त्यारे एमना सन्मान अने अभिवादन करी रह्या छे आपणे सौ ભગવાન શ્રી કૃષ્ણ નું કથામૃત આમાં પીરસાણું હોય કે ગાયો ચારવા જાતા, અમે સરકાર તરીકે કહી છે ગાયો ને પાળો, આ ડેરી વાળા એ જ કાર્યક્રમ રાખે છે, પણ ભગવાન શ્રી કૃષ્ણએ એમના ભાઈબંધોની સાથે ગોપીઓનું માખણ ચોરી અને ભાઈબંધોને ખવડાવ્યું, એ સુપોષણ અભિયાનનો પહેલો વહેલો કાર્યક્રમ હતો. અત્યારે આપણા કુપોષણનું હાલે છે ને, એ વખતે એમણે સુપોષણ અભિયાન જ ચલાવેલું હતું. જેની પાસે ન હોય એને ખવડાવવા માટેનો એ પ્રયાસ હતો, એ ચોરી નહોતી, એ વ્યવસ્થા હતી, એનો પ્રયાસ હતો. અને આવા ઉદાહરણો દ્વારા આપણને સમાજ જીવનની ઘરેડો પહોંચાડવા માટે અને મનની શાંતિ માટે આ ભવ્ય પરંપરા આપણા ઋષિ મુનિઓ આપણને વારસામાં આપીને ગયા છે. અને એટલા માટે આ ભાગવત સપ્તાહોના રામચરિત માનસના આ આયોજનો વર્ષોથી હાલ્યા રાખે છે અને વ્યાસપીઠ ઉપરથી બેસનાર એના જ્ઞાનને આપણી વચ્ચે વહેવડાવે અને આપણે બધા એને ઝીલતા હોઈ છે, ભાવપૂર્વક ઝીલતા હોઈ છે. તમે જોજો, કોઈ ઘરનો પ્રસંગ હોય તો એ ઘરના પ્રસંગમાં આટલી હાકડમાં આટલી કલાક કોઈ બેહે નહીં. ઘરનો પ્રસંગ હોય ને વેવાય વહેલા આવ્યા હોય તોય અડધી કલાકમાં ત્રણ વખત તો પછી આપણે એને ઊભા કરવા જ પડે ને ગામમાં ફેરવવા પડે. અહીંયા પાંચ કલાક ત્રણ કલાક એક ધારા લોકો બેઠા રહે, ક્યારે સમય ક્યાં વિયો જાય એ કોઈને ખબર પડતી નથી, એવો રસ આ કથાની અંદર વ્યાસજી મૂકતા ગયા છે. અને એટલા માટે કાલ ન પીબતી તદર્સમ, કાળ પણ એનો રસ નથી પી શકતો. કાળ કોઈ પણનો રસ પી જાય, કોઈ પણનો રસ પી જાય. તમે એવી તો અસંખ્ય કથાઓ વાર્તાઓ નેતાઓ વક્તાઓ એને સાંભળ્યા હોય, પણ એ પછી સમય પ્રમાણે સમયના કાળની અંદર એ લુપ્ત થઈ જાય. કાળ એનો રસ પી જાય, કોઈ પણ ચીજનો રસ કાળ પી જાય. આ કથાઓ આપણી એક એવી છે કે એનો રસ કાળ નથી પી શકતો, સદા કાળ એમનેમ ચાલ્યા રાખે છે. આપણા જીવનની અંદર આ કથાઓને આચરણમાં મૂકવા માટેની એક ભવ્ય પરંપરા એ આપણને વારસામાં મળે છે અને એને ભાગ્યશાળીઓ દ્વારા અમલમાં મૂકવાના પ્રયાસ થાય અને આપણે ભાગ્યશાળી ગણાય કે એમાં જવાનો આપણને મોકો મળે, નહીંતર એમાં જવાનો આપણને અવસર નથી મળતો. પણ મળી જાય તો સમજવું કે તમારાએ કોઈક નાના મોટા પુણ્યનો ઉદય થયો છે, એટલે આપણે આમાં બેસતા હોઈએ છીએ. સમય એવો ચાલે છે બાપજી કે અયોધ્યામાં રામલલાના મંદિરનું કામકાજ ધોધમાર હાલે છે, ભગવાન ભોળાનાથના કાશી વિશ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ચૂક્યો છે, જે ગલીમાંથી ભગવાનના ગર્ભદ્વાર સુધી જવામાં આપણને હાલી નહોતું જવાતું એને બદલે 500 મીટરનો રાજમાર્ગ બની ગયો છે ત્યાં, અને ખૂબ સુંદર દ્રશ્યો આપણને ત્યાં જોવા મળે છે. અસંખ્ય તીર્થસ્થળોની અંદર જે પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને વિશ્વની અંદર આપણી પરંપરાઓનું સન્માન વધી રહ્યું છે. યોગ દિવસ આખી દુનિયા મનાવે બાપુ, વિદ્યા આપણી હતી, યોગ વિદ્યા એ આપણી ગીતાનું મુખ્ય અર્થ છે, ગીતાજીનું યોગ વિદ્યા એ આપણી વિદ્યા હતી, પણ દુનિયાને એની પડી નહોતી. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ દુનિયાને એમ કીધું કે આ અમારા માટેની નથી, આ આખી માનવ જાત માટેની છે. યુનોએ એને માન્યતા આપીને આખી દુનિયા યોગ દિવસ મનાવતી થઈ ગઈ. હવે તો આપણે ઓછું મનાવીએ છીએ,
આપણી કરતા બીજા દેશવાળા વધારે છોંટી ગયા છે. એ ઝપટ બોલાવે છે, મંડ્યા ઊંડા હા લેવા, એને સમજાઈ ગયું. તો એ લોકો તો વૈજ્ઞાનિક પદ્ધતિથી માનવા વાળા છે. આખી દુનિયાની અંદર યોગ દિવસ મનાવવામાં આવે છે. આપણી પ્રાચીન વિદ્યા આયુર્વેદ હતી. મેડિકલનું આવડું મોટું અત્યારે સંશોધન થઈ ગયું. બધા વિજ્ઞાનની દૃષ્ટિએ નવી પદ્ધતિઓનું આવિષ્કરણ થઈ ગયું. અને આ કોરોનાએ તો બધાને કેટલું શીખડાવી દીધું. ન આવડતી હોય એવી દવાઓના નામ બોલતા થઈ ગયા હતા. બોલો, મને એ ઇન્જેક્શનોના નામ હજી ન આવડ્યા, એટલી બધી કાહટી કરી તોય. એ બધી વિજ્ઞાનની બોલબાલા છે, પણ મૂળ આપણું આયુર્વેદ હતું. આપણા દેશની આપણી પરંપરાનું જ્ઞાન એ આયુર્વેદ હતું. બાપુ આપની સાથે અને આવડી મોટી ધર્મસભામાં મને એ વિચાર શેર કરતા ખૂબ ગર્વ થાય છે કે આયુર્વેદનું વિશ્વનું માન્યતાનું કેન્દ્ર એ ભારતને મળ્યું ને આપણી જામનગરને મળ્યું વિશ્વનું. હવે આયુર્વેદની અંદર આપણું જામનગરનું જે કેન્દ્ર કહેશે એ વિશ્વએ આયુર્વેદની અંદર માનવાનું, એવી માન્યતા ભારતના આયુર્વેદ કેન્દ્રને મળી. હમણાં મળી, 2 મહિના પહેલાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ આવ્યા હતા અને એમણે આપણી માન્યતાને મંજૂર કરી. નાનકડી વાત તમને મજા આવે એટલા માટે ખાલી કરું છું કે આપણને શું કામ મળી આ માન્યતા બાપુ. આયુર્વેદની અંદર એટલે ત્યાં એનું નામ આયુર્વેદ નથી, પણ ચીના આમાં બહુ આગળ છે. ત્યાં પણ એમની આપણી પદ્ધતિ પ્રમાણે જ્ઞાની પદ્ધતિમાં એ લોકોની સેવા અને ચિકિત્સા કરવા માટેની પ્રખ્યાત પદ્ધતિઓ ત્યાં છે. છેવટે સ્પર્ધા આપણી અને ચીન વચ્ચે હતી. તો ચીન છે ને ઘણું બધું લોંઠકું છે, પણ આપણને માન્યતા મળી એને ન મળી એનું એક કારણ, ચીનની બધી દવાઓ પ્રાણીઓમાંથી બને છે. બધી દવા એની બધી દવાઓના મૂળ પ્રાણી છે. એનું લોહી હોય, માંસ હોય, હાડકા હોય, પણ એમાંથી બનાવે છે. એની બધી દવાઓ એમાંથી બને છે. આપણા આયુર્વેદની બધી જ દવાઓ વનસ્પતિમાંથી બને છે. વિશ્વ સ્તરે મંથન ચાલ્યું અને વિશ્વના બધા લોકોનો મત એવો પડ્યો કે આ પ્રાણીજન્ય દવાઓને બદલે વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ થવો જોઈએ, એટલે આપણા આયુર્વેદ વિજ્ઞાનને માન્યતા. આ બધી બાબતો હવે વિશ્વની અંદર પ્રસ્થાપિત થતી જાય છે. આપણે તો તુલસીને માતાજી કહીએ છીએ, આપણે તેને વનસ્પતિ કહેતા જ નથી. આપણે તો તુલસી પત્ર લીધા સિવાયના પ્રસાદને આપણો ઠાકોરજી સ્વીકારતો જ નથી. પ્રસાદ હોય ને એમાં તુલસીનું પત્ર ના હોય તો ઠાકોરજી ભોગ સ્વીકારતા નથી, એવી આપણી તો માન્યતાઓ છે. આપણે તો પીપળાને પ્રદક્ષિણા કરીએ છીએ. આપણે તો કેવી કેવી પરંપરાઓ ગામડામાં અભણ લોકોએ નિભાવી. ભાદરવી આવે બાપુ એટલે ભીના લુગડે 5 જગ્યાએ પાણી રેડવા જવાનું. એની તો વિધિ કોક એવી એસ્ટાબ્લિશ કરતા ગયા છે કે કાં મોટાએ જવાનું ને કાં નાનાએ જવાનું. વિસલા વાંગન છોકરો હોય એનો હાલે,